વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને જણાવી દઈએ કે જો તમે લાઈવ પ્રીમિયર વિડીયો જોતા હો તો ચેટના માધ્યમથી અને જો પાછળથી વિડીયો જોતા હોવ તો કોમેન્ટ સેક્શનના માધ્યમથી પ્રશ્નોના જવાબો સાથે સાથે આપી શકો છો આજના વિડીયોનો ટાર્ગેટ રાખીએ છે પચાસ લાઇકનો પ્રથમ પ્રશ્ન જોઈએ ગુજરાતમાં સૌથી મોટો સાત હજાર પાંચસોને છ પોઈન્ટ બાવીસ ચોરસ કિલોમીટર રક્ષિત વિસ્તાર ખાલી જગ્યામાં આવેલો છે તો કઈ જગ્યાએ આવેલો છે તો જવાબ આવશે ઓપ્શન ટી કચ્છ રણ અપેરણ પ્રશ્ન વડ ખાલી જગ્યા અને ખાલી જગ્યા વનસ્પતિ છે તો વડ એ કયા પ્રકારની આવશે તો જવાબ આવશે કે વડ આવૃત્ત આવૃત ધારી અને સપુષ્પ વનસ્પતિ છે ઓપ્શન બી નેક્સ્ટ વેલ સાર્ક માછલીનો વન્ય પ્રાણી સંરક્ષણ ધારો ઓગણીસો બોતેરની અનુસૂચિ નંબર ક્યાંમાં સમાવેશ કરવામાં આવેલો છે તો કઈ અનુસૂચિની અંદર તો ચાબ આવશે ઓપ્શન એ અનુસૂચિ એકમાં ઓપ્શન એ નેક્સ્ટ્રીય ઉદ્યાન એ કયા પ્રાણી માટે આદર્શ આશ્રય સ્થાન ગણાય છે તો કયા પ્રાણી માટે તો ચાબ આવશે ઓપ્શન એ વાઘ માટે નેક્સ્ટ ખેત ઓજારો ગાડાની ધરી અને પૈડામાં કયા પ્રકારનું લાકડું વપરાય છે તો આ ચાર ઓપ્શનમાંથી કયા પ્રકારનું તો ચાબ આવશે ઓપ્શન ડી ખેરનું નેક્સ્ટ પૂર્ણા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તો કયા જિલ્લામાં તે આવેલું છે તો જવાબ આવશે ઓપ્શન એ ડાંગ જિલ્લામાં નેક્સ્ટ ગુડખર અભયારણ્ય એ ખાલી જગ્યા અને ખાલી જગ્યા જિલ્લામાં આવેલું છે તો આ ચાર ઓપ્શનમાંથી કયા જિલ્લામાં તે આવેલું છે તો જવાબ આવશે ઓપ્શન સી સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં આગળનો પ્રશ્ન કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે તો કયા રાજ્યમાં તો જવાબ આવશે ઓપ્શન એ ઉત્તરાખંડ ખાતે નેક્સ્ટ વિશ્વ શાકાહાર દિન તરીકે કયો દિવસ ઉજવાય છે વિશ્વ શાકાહાર દિન તરીકે તો જવાબ આવશે એક ઓક્ટોમ્બર આગળનો પ્રશ્ન પર્યાવરણને સમતોલ રાખવા માટે દેશની કેટલા ટકા જેટલી ભૂમિમાં વૃક્ષો હોવા જરૂરી છે તો કેટલા ટકા તો જવાબ આવશે ઓપ્શન ડી તેત્રીસ ટકા નેક્સ્ટ રતન મહાલ અભ્યારણ્ય એ કયા જિલ્લામાં આવેલું છે રતન મહાલ અભયારણ તો કયા જિલ્લામાં તો જવાબ આવશે ઓપ્શન બી દાહોદ જિલ્લામાં નેક્સ્ટ શ્રી લાલ બહાદુર શાસ્ત્રીએ ભારતના કેટલામાં વડાપ્રધાન તરીકે સેવા આપી હતી તો કેટલામાં તો જવાબ આવશે બીજા નેક્સ્ટ વર્ષ બે હજાર ચોવીસમાં કેટલામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવશે તો કેટલામી તો જવાબ આવશે ઓપ્શન એ દશમી નેક્સ્ટ તાજેતરમાં નીચેનામાંથી કોની યુપીએસસીના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે તો કેટલામાં તો જવાબ આવશે ઓપ્શન બીની ડાળીઓનું દાતણ એ પાયોરિયાના રોગમાં રાહતરૂપ છે તો દાંતની ડાળીઓનું દાતણ તો જવાબ આવશે ઓપ્શન સી ગોગળનું આગળનો પ્રશ્ન વિશ્વ પ્રાણી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે વિશ્વ પ્રાણી દિવસ તરીકે તો જવાબ આવશે ચાર ઓક્ટોમ્બર નેક્સ્ટ તાજેતરમાં કયા દિવસના રોજ રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસની ઉજવણી કરવામાં આવી હતી તો કયા દિવસે તો જવાબ આવશે ઓપ્શન એ પાંચ ઓક્ટોમ્બરના રોજ આગળનો પ્રશ્ન વિશ્વ કપાસ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે વિશ્વ કપાસ દિવસની તો જવાબ આવશે સાત ઓક્ટોમ્બરના રોજ નેક્સ્ટ કેનેડાની રાજધાનીનું નામ જણાવો તો કેનેડાની રાજધાનીનું નામ છે ઓટાવા ઓપ્શન બી નેક્સ્ટ દક્ષિણ ભારતમાં સાયલેન્ટ વેલીમાં શું નથી કે જેને કારણે તેને સાયલેન્ટ વેલી એટલે કે શાંત વેલી તરીકે ઓળખવામાં આવે છે તો તમરા ત્યાં તમરાનો અવાજ નથી હોતો એટલે કે એકદમ શાંત હોય છે જેના કારણે તેને સાયલેન્ટ વેલી કહેવાય છે આગળ પ્રશ્ન કચ્છ જિલ્લામાં આવેલા છારી કન્ઝર્વેશન રિઝર્વમાં મુખ્ય વન્યજીવ ક્યુ છે તો કયો તો જવાબ આવશે જળચળ પક્ષીઓ નેક્સ્ટ વિશ્વની સૌથી મોટી ભૂમિ સરહદ ભૂમિ સરહદ નીચેનામાંથી કયા બે દેશ વચ્ચેની છે તો કયા બે દેશ વચ્ચેની તો જવાબ આવશે ઓપ્શન સી યુએસએ અને કેનેડા વચ્ચેની આગળનો પ્રશ્ન તાજેતરમાં કયા રાજ્યની મિલક નદીમાં માછલીની નવી પ્રજાતિ મળી આવી છે તો કયા રાજ્યની મિલક નદીમાં તો જવાબ આવશે ઓપ્શન ડી નાગાલેન્ડ રાજ્યની આગળનો પ્રશ્ન તાજેતરમાં ઐતિહાસિક છાબ તળાવનું નવીનીકરણ કરવામાં આવ્યું છે તે ક્યાં આવેલું છે તો ક્યાં આવેલું છે તે તો જવાબ આવશે ઓપ્શન ડી દાહોદમાં આગળનો પ્રશ્ન ગોરડ અને ગંગેટીના પર્ણો એ શાના ખોરાક તરીકે ઉપયોગી છે તો ક્યાં પ્રાણીના ખોરાક તરીકે તો જવાબ આવશે ઓપ્શન બી ચિંકારા અને નીલ ગાયના ખોરાક તરીકે ઉપયોગી છે ગોરડ અને ગંગેટીના પર્ણો વિડિયો ગમ્યો હોય તો વિડિયો લાઇક કરી તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં ચેનલ પર પ્રથમ વખત જ આવ્યા છો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બે લાયકોન પ્રેસ કરો કે જેથી દરેક નવા વિડીયોની અપડેટ્સ સૌથી પહેલાં મેળવી શકો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર